અહીંયાના જે ચાર નેતાઓ છે એમને આ વખતે મોદી સરકારની અંદર મંત્રીપદ અથવા કંઈક મોટું ઇનામ મળી શકે છે એવું જાણકારોનું કહેવું છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે એનડીએને બહુમતી મળી છે એટલે એવું લાગે છે કે કેન્દ્રની અંદર એનડીએની સરકાર બનશે અને ફરીથી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની શકે છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતે આ વખતે ખાસી એક ઇજ્જત રાખી છે કે 26માંથી એક બેઠક છોડીને બાકીની 25 બેઠકો ભાજપ જીત્યું છે. આમ તો 2014 અને 2019માં ભાજપ 26 બેઠકો જીત્યું હતું એટલે એ રીતે તો ભાજપ ખુશ નથી. પરંતુ અહીંયાના જે ચાર નેતાઓ છે એમને આ વખતે મોદી સરકારની અંદર મંત્રીપદ અથવા કંઈક મોટું ઇનામ મળી શકે છે એવું જાણકારોનું કહેવું છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, અમિત શાહ ગાંધીનગરથી આ વખતે ફરીથી એટલે બીજી વખત લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સારી એવી લીડથી જીતા. અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે અને સહકારિતા મંત્રી પણ એમની પાસે છે. તો જાણકારોનું કહેવું એમ છે કે અમિત શાહને ફરીથી ગૃહમંત્રી ગૃહ મંત્રાલય મળી શકે છે અને સહકારિતા જે મંત્રાલય છે એ પણ એમની પાસે રહી શકે છે. એટલે મતલબ કે અમિત શાહનું જે માન સન્માન હતું એ જળવાઈ રહેશે. બીજી તરફ રાજ્યસભાના સાંસદ એસ જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, એમણે પણ વિદેશ મંત્રાલય હેઠળ ઘણું સારું કામ કર્યું છે. તો એસ જયશંકરને પણ આ વખતે મંત્રીમંડળની અંદર સમાવેશ કરી શકાય છે. સી આર પાટીલ માટે એવું કહેવાય છે કે એમને ઘણી વખત મોઢામાં આવેલો કોળિયો ચાલ્યો જતો હતો પરંતુ આ વખતે એમને મંત્રી પદ મળવાના ચાન્સીસ વધારે છે. કારણ કે સી આર પાટીલે જ્યારે ગુજરાત વિધાનસભા 2022માં ઐતિહાસિક જીત મેળવી અને ભાજપને 156 બેઠકો અપાવી ત્યારે પણ એવું કહેવાતું હતું કે એમને મોદી સરકારની અંદર સ્થાન મળી શકે, એમને રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ પદ બી મળી શકે એવી પણ ચર્ચા ચાલતી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી આર પાટીલનો જે કાર્યકાળ છે એ તો ક્યારનો પૂરો થઈ ગયો હતો, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી હોવાને કારણે એમને એ જવાબદારી ચાલુ રાખવામાં આવી હતી. એટલે સંભવતઃ હવે ગુજરાત પ્રદેશ ભાજપનું જે પોસ્ટ છે એ બદલાશે અને સી આર પાટીલને કદાચ દિલ્હીની અંદર કેન્દ્રમાં મોટું સ્થાન મળી શકે છે. મનસુખ માંડવિયા એકદમ શાંત સ્વભાવના છે અને આ વખતે પોરબંદરમાંથી એમને લોકસભાની પહેલી વખત ચૂંટણી ટિકિટ આપવામાં આવી અને સારી લીડથી મનસુખ માંડવિયા જીતા અને છેલ્લે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા એમાં એમણે સારી કામગીરી કરી હતી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મનસુખ માંડવિયાને પણ મોદી સરકારના મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે. હવે એક વખત સરકાર બને અને એ પછી થોડા દિવસોમાં જ્યારે મંત્રીમંડળ બનશે ત્યારે આપણને ખબર પડશે કે કોણ કોણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.